સુરત સિટી લાઇટ ખાતે રૂપિયા 4.50 કરોડની ઓનલાઈન ઈ ટિકિટનો રેલવે કૌભાંડમાં સોફ્ટવેર ઇન્સ્ટોલર કરનારની પોલીસે ધરપકડ કરી છે. સિટી લાઇટ ખાતે ગત 27 જૂને રેલવેની વિજિલન્સની ટીમે રેડ કરી તત્કાલ ટિકિટ બનાવવાનું સ્કેમ પકડી પાડ્યો હતો. આ સ્કેમની તપાસ દરમિયાન ઉમરા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આખા કૌભાંડમાં જ વીઆઈપી ટિકિટ મળી આવી તે મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વીઆઈપી ટિકિટો જે દિલ્હીથી કોના કહેવા પર કાઢવામાં આવી હતી, પોલીસે આખો મામલો હાલમાં તો દબાવી દીધો છે. આ ઉપરાંત વિજિલન્સે પણ આ મામલે કોઈ રસ નહીં હોવાનું ચિત્ર ઉપસ્યું છે. સામાન્ય રીતે ટાઉટો સાથે સેટિંગબાજીનું વલણ વિજિલન્સનું વલણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પશ્ચિમ રેલવેની વિજિલન્સમાં ફરજ બજાવતા સંજયકુમાર સુધીર શર્માએ બાતમી આધારે 27 જૂને સિટી લાઇટ મેક સમર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 6B માં રેડ કરી હતી. ફ્લેટમાં રહેતા રાજેશ ગિરધર મિત્તલ દ્વારા લેપટોપ ઉપર IRCTC દ્વારા અનઅધિકૃત અને ગેરકાયદેસર સોફ્ટવેર ગદર અને નેક્સ્ટ્યુઝ મળી અલગ અલગ ફેક આઈડી પાસવર્ડ મારફતે IRCTC સાઇટ હેક કરી તમામ વેરિફિકેશન અને સિક્યુરિટી પ્રોસેસ બાયપાસ કરી તેના સાગરીત કૃપા દિનેશ પટેલની મદદથી ઈ ટિકિટ બનાવતો હતો. પોતે રેલવેનો કાયદેસર એજન્ટ હોવા છતાં વધારે પૈસા કમાવવા આ રીતે સ્કેમ કરતો હતો. આ અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન ગઈકાલે વધુ એક આરોપી રાજુ યુવરાજ પંડિતની ધરપકડ કરી છે. આરોપી રાજેશને આ સોફ્ટવેર અપલોડ કરી ઇન્સ્ટોલ કરી આપતો હતો. આ દર મહિને રિન્યુ કરવા 500 રૂપિયા કમિશન લેતો હતો. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.